અને રિસેન્ટલી આ જ વર્ષે તેમને દિલ્હી સાહિત્ય અકાદમીમાં અકાદમીનું બાળ સાહિત્ય પુરસ્કાર મળ્યું છે બંટીના સુરજદાદા પુસ્તક માટે. સો આપણી સાથે એવા મહાનુભાવ છે કે જેઓ બાળ સાહિત્ય વિશે વાત કરવા માટે સૌથી પ્રોપર અપ્રોપ્રિએટ વ્યક્તિ છે. આમનાથી વધારે સારું કદાચ ના હોઈ શકે. શ્રી મીનાક્ષીબેન મીનાક્ષી ચંદારાણાજી, તેમણે પણ એવું છે કે કાવ્ય, ટૂંકી વાર્તા, બાળ સાહિત્ય આ વિષયોમાં તેમણે ત્રણેય પુસ્તકો લખ્યા છે જે પ્રકાશિત પણ થયા છે. આવું એટલે કહેવું પડે છે કારણ કે આપણા ત્યાં એવું જ છે કે પુસ્તકો ઘણા લખાય છે પ્રકાશિત, અને સ્પેશિયલી આ બાળ સાહિત્યના ક્ષેત્રમાં એવું ઘણું બનતું હોય છે. તેમણે પણ ગુજરાત સાહિત્ય અકાદમીના 2 એવોર્ડ્સ મળ્યા છે અને બાળ સાહિત્ય વિશેનું એમને એક પેપર પણ રજૂ કર્યું છે. ત્રીજા આપણી સાથે પેનલિસ્ટ છે લતા હિરાણીજી, જેઓ દિવ્ય ભાસ્કરમાં કોલમિસ્ટ છે, ગુજરાત સાહિત્ય અકાદમીમાં એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર તરીકે છે. કુલ 15 પુસ્તકો લખ્યા છે, જેમાંથી 3 એમને પણ બાળ સાહિત્ય વિશેના પુસ્તક લખ્યા છે. એના સિવાય 1 નેશનલ અને 2 સ્ટેટ એવોર્ડ એમને મળ્યા છે, જે કન્ઝિક્યુટિવલી ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદના છે. હવેનો બાગડોર આમના હાથમાં આપણે સોંપીશું કારણ કે હું બહુ જ નાનો વ્યક્તિ છું આ વિષય પર બોલવા માટે. મેં પૂછતા પૂછ્યું મેં મને જેટલી માહિતી હતી એટલું ઇન્ટ્રોડક્શન આપ્યું છે. સ્ટીલ હું તમને ત્રણેયને રિક્વેસ્ટ કરીશ કે તમે જ્યારે પણ બોલો તમારા વિશે સહેજ વધારે વિવરણ આપો બધા, એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ સો મચ. હેલો, નમસ્કાર બધાને. માધવભાઈ, વિનેશભાઈ, પ્રીતિબેન, અરુણાબેન, નીલમબેન, ઘણા બધા મિત્રો અહીં છે. નામ યાદ ના આવે તો માફ કરજો. બાળ સાહિત્યમાં હાસ્ય, ત્યારથી હું અત્યારે હસીશ. હવે સરસ લખાયું છે બાળ સાહિત્યમાં હાસ્ય, બહુ સરસ લખાયું છે. પણ આજની પેઢીને વચ્ચે અને આજની પેઢીને ગમે એવું એ હવે ખરેખર લખાવાનું હવે કદાચ શરૂ થયું છે કે ચાલશે કે થશે એ બધું હવે આપણે બધાએ ભેગા થઈને નક્કી કરવાનું છે. ગીજુભાઈની વાર્તાઓ આપણે વાંચી છે, એના અમુક ગીતો પણ સરસ છે. રમણલાલ સોની, એમણે પુષ્કળ બાળકાવ્યો લખ્યા છે. અમે થોડુંક વહેંચી લીધું છે, એમણે બાળકાવ્યો ઉપર થોડું વધારે કર્યું છે. મીનાક્ષીબેને બાળ વાર્તા ઉપર મહેનત કરી છે. પુષ્પાબેને બધા માટે સરસ તૈયાર કર્યું છે. એટલે ખડખડાટ ગુજરાતીનું જે છે આપણું પેલું કાર્યક્રમનું, એમાં ઉપર ખડખડાટ લખ્યું છે. એટલે ખડખડાટ એવો અમારો અભિપ્રેત નથી અમને કે બાળ સાહિત્યમાં હાસ્ય એટલે બાળકોને મજા આવે, મનોરંજન થઈ જાય, આનંદ થઈ જાય. પેલું સાયકલ મારી સરળ જાય, ટેન ટગોરી વગાડતી જાય, કે પછી અંતરવંતર જંતર હું જાણું છું એ મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. આપણી પેઢીના બધાને તો આ ગીતો ખરેખર મોડે છે. અલબત્ત કવિઓ એના ક્યાં હતા એ ત્યારે બહુ પરવા નહોતી કરી, પછી પાછળથી ખબર પડી. પણ આ ગીતો એટલા બધા લોકપ્રિય, આવા તો ઘણા બધા ગીતો, ઘણા બધા કાવ્યો જે આપણને મારી જનરેશનને અને પહેલાંને મળે છે. પણ એ પછી શું હવેની પેઢીને? હમણાં બાળકવિ સંમેલન આનંદીબેનના વખતમાં થયું હતું, ત્યારે અમુક છોકરાઓ સરસ કવિતાઓ લખી હતી મોબાઈલની, કમ્પ્યુટરની, વિડીયોની. તો હવે એ પ્રતિકો, હવે થોડી શૈલી એ બદલાય એવું હું માનું છું. હવે એવી નવી કવિતાઓ લખાય, ત્યારે નવું લખનારામાં પણ ઉદયનભાઈ છે, ઉદયનભાઈ ઠાકર સરસ લખે છે. નિર્વિશભાઈ ઠાકરે પણ લખ્યું છે. પછી આપણે જીગર જોશી પણ લખી રહ્યા છે. તો હવે આ પેઢી હવે નવા પ્રતિકો સાથે, નવી શૈલી સાથે, નવી રીત સાથે અને જુદી સભાનતા સાથે હવે બાળકાવ્યો રચે. તો ઇંગ્લિશ મીડિયમવાળી પેઢી હવે ગુજરાતી મીડિયમમાં આવવાની નથી એ સત્ય આપણે સ્વીકારી જ લેવું પડે. એનો કોઈ વિકલ્પ અત્યારે મને તો દેખાતો નથી. પણ
ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકો એને આપણે કવિતા ગવડાવશો ને તો એને ચોક્કસ મજા આવશે. મારા પૌત્રો એ સ્કોટલેન્ડમાં જન્મ્યા છે અને ત્યાં ઉતર્યા છે, પણ એક બિલાડી ઝાડી એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર બિલીને આવે ચક્કર. એટલું સરસ રીતે ગાય હોય ને, ફોન ઉપર પૂછો ને ચાલો ગાઓ જો એક બિલાડી ઝાડી, એટલે તરત જ શરૂ થઈ જાય. ગાડીમાં એને લઈને નીકળ્યો ચાલો જોરથી, એટલે એક બિલાડી ઝાડી, એટલે મને કંઈક મારી ગાડીએ ઝાડી ને હું ઝાડી, એટલી બધી મજા પડી જાય. એવું સરસ રીતે ગાય. એ લોકો ગુજરાતી સારું નથી બોલી શકતા, આવડે છે, સમજે છે, બોલે છે, પણ એટલું સારું નથી બોલી શકતા. પણ એને એક બિલાડી ઝાડી, કેમ કે ગુજરાતી સમજે છે એટલે એને મજા પડે છે. એવું એવું બીજું ઘણું બધું, એટલે ભલે બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, પણ એને આપણે એને આ આ રીતે પણ એને ભાષા સાથે જોડી શકીએ, આ રીતે આપણે સાહિત્ય સાથે જોડી શકીએ એ મને લાગે છે. તો આવા બાળગીતો આપણે ભેગા કરીને, હું અત્યારે બાળગીતો ઉપર ફોકસ કરું છું, કેમકે બાળગીતો આવા ભેગા કરીને આપણે ઇંગ્લિશ મીડિયમ ભણતી પેઢીને, જેકેન જીલની પેઢીને શીખવાડીએ તો ચોક્કસ મજા આવે. અને એ જવાબદારી આપણા સૌની છે, એટલી હું મારી બાળ કવિતા અંગે ભૂમિકા બાંધી અને મીનાક્ષીબેનને આપું છું. સૌને નમસ્કાર. મેં વિચાર્યું હતું કે બાળ વાર્તા વિશે જ કહીશ, પણ બાળ કાવ્યોમાંથી પણ એટલું બધું મળી આવે છે. પણ બાળ વાર્તાની વાત કરું તો જ્યાં સુધી ગીજુભાઈએ ગુજરાતીમાં વાર્તા નહોતી લખી ત્યાં સુધી આપણે ત્યાં જનરલી અકબર બિરબલ, પછી મુલ્લા નસરુદ્દીન, તેનાલીરામ એવા બધાની વાર્તા હિન્દી અને ગુજરાતીમાં થોડી થોડી પ્રચલિત થઈ હતી. હવે એ બધી ચાતુરીની વાતો, એટલે એ સીધું બાળ સાહિત્ય સાથે સંબંધ નહીં, એને એને તો મોટા સાથે એનો જે બોધ હતો એ બધો મોટા માટેનો હતો. પણ મને લાગે છે કે જો હું બાળ વાર્તાની વાત કરું તો 1831માં કંઈક રફ શરૂઆત થઈ હતી એવું હિસ્ટ્રી કહે છે, પણ જે ખરી શરૂઆત થઈ એ થઈ ગીજુભાઈની બાળ વાર્તાઓ હતી. ગીજુભાઈએ 1909 થી 1929 સુધી ખૂબ વાર્તાઓ લખી, લગભગ 300 વાર્તાઓ. હવે વાર્તાનો રસ તો એવો છે કે તમને વહાવે, પણ ગીજુભાઈએ એમાં જે મદ નાખ્યું એક હતું હાસ્યનું, અને હાસ્યના મદમાં એમણે કેટલી બધી દવાઓ ગોળી દીધી, રૂઢિપ્રયોગો, કહેવતો, નાદ વૈવિધ્ય. અત્યારના મને દુઃખ થાય, મારા પોતાનામાં પણ એટલું નથી એવું મને ખ્યાલ આવ્યો ગીજુભાઈની વાર્તા વાંચતા, કે નાદ વૈવિધ્ય તો બાળકોને આપવું જ પડે. અમિતાભ બચ્ચન જ્યારે બોલે કે મને જંગલો સે ગુજરતા હુઆ કહી જા રહા થા, તો એવો ઘેરો અવાજ એમાં, એ પછી એના આવર્તન શબ્દોના, જા રહા થા, નહીં આ રહા થા, નહીં જા રહા થા, એટલે આ બધી યુક્તિઓ જ્યારે બાળ વાર્તામાં ઉમેરે ત્યારે બાળકને વાર્તામાં રસ પડે છે. અને ભલે એવું કહેવાતું હોય કે બાળકોને બોધ આપવાનો જ નહીં, અરે ભાઈ અત્યારે પેરેન્ટ્સનું સાંભળતા નથી, ટીચર્સને જેને તે ગણે છે એના વિશે જ્યારે એ તુકારામાં વાત કરતા હોય છે. આપણે રિસેસમાં સ્કૂલમાં જઈએ તો એ ટીચર્સ વિશે ફલાણી મેડમ, હજુ તો એમનામાં એ આદરભાવ પણ નથી, તો જો બોધ નહીં આપીએ તો આ પ્રજા ક્યાં જવાની? એટલી બધી તો આપણે હતા ને, એટલા સ્ટ્રેસ નથી એને. આમ જોઈએ તો ભણતરના સ્ટ્રેસ ઘણા છે, પણ એને તમે હાસ્ય રસમાં, અદ્ભુત રસમાં, શૌર્ય રસમાં એમ ઓગાળીને જો સંસ્કાર આપી શકાય, અને સાહિત્યના સંસ્કાર પણ આપી શકાય, સંગીતના સંસ્કાર પણ આપી શકાય, અને ગણિત, મેથેમેટિક્સ, સોશિયલ સાયન્સ બધા સંસ્કાર આપી શકાય. એટલે મને ગીજુભાઈની વાર્તાઓ એ રીતે, ભલે અત્યારે એમના વિશે મતભેદ છે, કેટલાક કહે છે કે એમાં છી ને પી ને વાયુ છૂટવો ને એવું બધું ઘણું આવતું હતું, એને એ ચિત્ર ઊભો કરે છે, પણ એમણે એ એવી રીતે ઘોળ્યું કે એ એક જ વસ્તુ હાઇલાઇટ નથી થતી, જે થાય છે તે બાળક વાર્તા રસ્તા ઓળ થાય છે, અને એ રીતે ઘણું બધું પામે છે, સંસ્કાર પણ પામે છે અને આપણી ભાષાને પણ પામે છે. આગળની વાત હું પછી કહીશ. હું આપું ચાલે છે. અમને આ વિષય મળ્યો અને હું તો હૈદરાબાદ રહું છું, અમે ભેગા જ નથી જઈ શક્યા. ભેગા જઈ શક્યા હોત તો કદાચ સારી રીતે આખું સંકલન કરી શકીએ એવી પરિસ્થિતિ થાય,
એટલે મેં તો એને થોડીક મારી નાદુરસ્ત હેલ્થને કારણે મેં મારું પેપર તૈયાર કર્યું અને અમને જે કવિતામાં વધારે ખેડાણ કર્યું છે મીનાક્ષીબેને વાર્તામાં, તો મારું મેં સમગ્ર તૈયાર લીધું છે ને હું કરીશને પૂરું કરીશ એટલે આગળ પછી કવિતાને વાર્તામાંથી આપણે એમની પાસેથી ગાવીશું તો આત્મને ચલાવી લેશો એવું માનું છું. તો બાળ સાહિત્યમાં માત્ર રમૂજી ટૂચકા જ નહીં પણ હાસ્ય હોવું જોઈએ એ વાત બિલકુલ સાચી છે અને એ હશે ખડખડાટ જ હોય એ વાત માની લેવાની જરૂર નથી. હાસ્યરસની વાત કરીએ તો મોટેરાઓના સાહિત્યમાં હાસ્ય જન્માવા માટે જે પ્રકારની રજૂઆત કરવામાં આવે કે પ્રસંગો રચવામાં આવે એ રીતના એ રીતે એ વિષયવસ્તુ બાળ એ બધા વિષયવસ્તુ બાળ સાહિત્યમાં સ્થાને છે. ના હવે વાંધો નહીં આવે કદાચ મારી જ ભૂલ હતી. અહીં સહજ ભાવે નર્મ મર્મ સાહિત્ય રહેલા તું રહે એવી અપેક્ષા રહી છે. અને બીજું પ્રૌઢ સાહિત્યની જેમ એમાં કરુણ બીભત્સ કે શૃંગાર એવા કોઈ રસને સ્થાન જ નથી હોતું. બાળકને વિનોદ મળે, સ્મિત પ્રગટે અને ક્યારેક ખડખડાટ હસાવે તેવો હાસ્યરસ બાળ સાહિત્યમાં પ્રદાન પામે છે. અને બાળ સાહિત્યની પહેલી શરત છે મનોરંજન. કોઈકે તો એવું કહ્યું છે મનોરંજન બરાબર બાળ સાહિત્ય, એટલે કે બાળ સાહિત્ય અને મનોરંજનને એક જગ્યાએ મૂકી દીધા છે અને બાળકને રમત પ્રિય બાળકને મનોરંજન સિવાય ભાગ્યે જ કોઈ વાતમાં રસ પડતો હોય છે એટલે. અને બીજું બાળકો હંમેશા આપણા કરતાં વધારે હસતા હોય છે. બાળ સાહિત્યમાં સંદર્ભમાં વાત કરીએ એ પહેલાં તો બાળ સાહિત્ય હાસ્યની વાત કરીએ પહેલાં બાળ સાહિત્ય વિમણ અત્યારે સમયના અભાવે અને મને લાગે છે કે લંબાણ થઈ જશે એટલે આપણે એ વાત બાજુ પર મૂકીએ. બાકી પ્રૌઢ સાહિત્ય કરતાં બાળ સાહિત્ય ઘણું જુદી રીતે જ આપણે રચાવવું જોઈએ. પણ એક બીજી વાત છે ખાસ ભેદ, પ્રૌઢ સાહિત્યમાં કરતાં બાળ સાહિત્યમાં જે ભેદ છે એ ઉંમરનો ભેદ. જેમ કે શિશુ સાહિત્ય બાળકનું અને કિશોરનું, જ્યારે આપણે વયજૂથ પ્રમાણે પ્રૌઢ સાહિત્યમાં એવું નથી કરવું પડતું. હવે ગોળિયામાં સૂતેલા શિશુને લયાત્મક ગીતોમાં રસ પડે છે, એમનો અર્થ તો એમને સમજાતો નથી હોતો પરંતુ લયવાળા ગીતો એમને સાંભળવામાં રસ પડે છે. બાળક એક બીજી વાત કહું કે બાળક જન્મે તે છ એક મહિના સુધી તો હસવું શું રડવું શું એની એને તો કંઈ ખબર જ નથી હોતી. એ આપણે ખબર છે એક કહેવત હોય છે, આપણે માન્યતા છે કહેવત નહીં સોરી, કે બાળક છ મહિના પહેલાં જો ગોળિયામાં બહુ ખીખલાટ હશે તો આપણે એમ કહીએ એનું પૂર્વજન્મમાં કોઈ હાસ્ય વસ્તુ યાદ આવી, રડવા માંડે તો આપણે તેમ કંઈક રડવાનું યાદ આવ્યું. એટલે બાળકને ખબર નથી કે આ રડવું છે કે હસવું છે, પણ એ જ્યારે ખબર નહીં એમ દુઃખ થતું હશે ત્યારે ભૂખ લાગે તો રડે, અથવા એવી કોઈ વાત યાદ આવતી હશે રડે, કંઈ પીડા થતી હોય તો રડે, એવી રીતે એનું મન આનંદમાં આવી જાય ત્યારે હશે. તો આવા હલરડા છે એ બધા ગીતો છે આપણે બાળકને સુધારતી વખતે ગાઈએ જ છીએ અને શિશુઓ અવાજ તરફ શરૂઆતમાં એકદમ જલ્દીથી જો આકર્ષાય છે તો અવાજ તરફ આકર્ષાય છે અને એમને ગીતો સાંભળવા ગમે છે. હાલરડામાં ગવાતા ગીતોમાં રહેલું સૂર સંગીત પ્રાધાન્ય એમને ગમે છે. આપણે ગાતા હોઈએ છીએ બધા ગાયા જ હશે, નીંદરડી રે તું વિષુની આંખમાં આવજે રે નીંદરડી, વિષુ તો જેમ ઉડાયો પાટલે બેસી નાયો પાટલો ગયો ખસી મારો વિષુ ઉઠ્યો હસી. બહુ ગાવે વિષુના મામા આવજો ને જબલા ટોપી લાવજો ને ઘણું ઘણું. પછી એવું મને બીજું એક ગીત યાદ છે, મેં મારા પુત્ર પુત્રીને આ ગીતો ગાઈને સુધાવ્યા છે. ઓ નીંદરડી તું હસતી રમતી આવે મારા વિષુની આંખમાં સમાજે. પછી આગળ આગળ ઘણું ચાલે છે, પછી સુઈ જા કાના તને હાલા કરું હાલા કરું. આવા ગીતોથી આપણે બાળકને સુધાવતા હોઈએ છીએ. પછી બાળક થોડું મોટું થાય છે, ચાલવા લાગે, એના ઘર આંગણામાં પશુ પંખીઓથી પરિચિત થાય, શિશુઓ પંખી અને પશુઓના અવાજ સાંભળીને આનંદ મેળવે છે, એને આંગણામાં આવતા ઘરની આસપાસ દેખાતા ગાય ભેંસ બકરી ઉંદર કાગડો ચકલી પોપટ જેવા પશુ પંખી જોવાની ખૂબ જ મજા આવે છે અને બાળ સૃષ્ટિમાં સ્થાન પામે છે. આવા પશુ પંખીઓને લઈને રચાયેલા કાવ્યો અને ટૂંકી વાર્તાઓ આ વૈજ્ઞાનિકના બાળકોને એવી કેટલી બધી નાની નાની વાર્તાઓ છે. હું એક વાત કહી દઉં કે બાળ સાહિત્ય તમે વાંચો, વાંચતે વાંચતે હસવું આવે એવું કશું નહીં હોય એમાં,
પણ હમણાં જે મીનાક્ષીબેન કહ્યું એની રજૂઆત જ મુખ્ય છે. જેટલો સાહિત્યકાર સાહિત્યની રચના કરશે એ વસ્તુ રજૂઆત. મેં મારા એક હમણાં નેશનલ એવોર્ડ મળે ત્યારે વાત કરી હતી કે બાળ વાર્તા બાળ ગીતો એ કહેવા લખવા કરતાં કહેવાની કળા છે. પહેલાં એ રીતે આપવું જોઈએ પછી લખાવવું જોઈએ. તો કેવી રીતના કહેવાનું છે એ આપણને ખબર પડી. પછી ત્યાર પછી થોડું મોટું થયેલું બાળક સ્કૂલ જવા લાગે છે, એને જાતે લખતા વાંચતા શીખે છે, એમને પરિચિતોની સંખ્યામાં વધારો થાય છે. પછી કિશોરાવસ્થામાં બાળક વિષયો અને રજૂઆતનો વિસ્તાર પામે છે, એમાં સાહસ કથાઓનો પણ સમાવેશ થાય છે. શિશુવયના જૂતા બાળકોની આપણે વાત કરીને એ પોતે જાતે તો વાંચી શકતા નથી, એને વાર્તા સાંભળીને કહેવાની હોય છે, ગીતો ગાઈને સંભળાવવાનું હોય છે. એની રજૂઆત જ શિશુને આનંદ આપે છે. એમને પરિચિતો એવા અને એમનામાં હાસ્ય જન્માવે તેવા ખાસ પ્રકારના નાદવાળા મીનાક્ષીબેને કહ્યું ને, આપણી પાસે તો હજી નાદનો કોઈ મને નથી ખબર, હું સોરી, પણ એવા હશે એવું નથી, ઘણા છે. આ તો અમે અહીંયા ત્રણ જણ બેઠા છીએ પણ એવા કેટલાય લોકો છે. ગામડામાં લેવા જશો ને તો આ બધું બહુ સરસ રીતે લોકો જાણતા હોય છે. તો એ ગીતો પણ વારંવાર બાળકોને આકર્ષે છે અને એ માટેની રજૂઆત બહુ મહત્ત્વની રહે છે. વાર્તા કહેનાર કે ગીત ગાનાર વ્યક્તિ પોતાના ચેન ચાળા દ્વારા પણ બાળકમાં હાસ્ય જન્માવી શકે છે. જેમ કે ગાય બોલી ભાં, કાગડો બોલ્યો કા, બકરી બોલી બે, મારો ભોલું બોલ્યો માં. હવે આ વાત છે ને, આ બધા અન્ય હવે મળે છે તમારે બધા. અહીં મારો બોલુની જગ્યાએ ગીત સાંભળનાર શિશુનું તમે નામ જોડી દો ને તો એ જોડકણા સાથે બાળક પણ જોડાઈ જશે. આ જોડકણા બોલનાર મેં કહ્યું ને જે મીનાક્ષીબેને રજૂઆતની વાત કરીને હું પણ કરું છું કે એ મા ગાય બોલી ભા એમ બોલીએ, કોઈ ભાઈ ધડધડા કાઢ્યું જશે તો કાંઈ નહીં થાય. મા કા મે એમ કરશે ને એ બોલતાની સાથે બાળક ખડખડાટ ખડખડાટ હસવા લાગશે અને શિશુ અવાજમાં રહેલી વિશિષ્ટતાથી ખડખડાટ હસવા લાગશે અને આવા જોડકડા એમને એમના પરિચિત વિશ્વ સાથે તરત જોડી આપે છે. બાળક સમક્ષ રજૂ કરવામાં જેટલી નાટ્યાત્મકતા હશે એટલી રજૂઆત અસરકારક બનશે. હું એવા અભિનય માટે ચેનચાળા શબ્દ જેવો પણ વાપરું છું. મને યાદ આવે છે જનક દવે કદાચ એમના પત્ની આવી આવી સ્કૂલોમાં એ આપણને ક્યારેક જોઈએ ને તો આપણને એમ થાય કે આ કેવું કરી શકે. નાના બાળક સાથે નાના બાળક જ બની જાય. આમ કૂદકા લગાવવા હોય, ઠેકડા લગાડવા હોય, ગમે એવા અવાજ કાઢવા હોય તો એ બધું આપણે નાટક કરવા બેઠા છીએ બધું ભૂલીને જો આપણે એની આગળ એ રીતે રજૂઆત કરીએ તો એમાં એમને ખૂબ જ મજા આવે છે. અને બીજું કે આપણે એમને કહી દઈએ ને એક હતો હાથી, આ વાક્યથી શિશુને કંઈ ખબર જ નથી પડતી શું હાથી ને શું એના સામે કોઈ દૃશ્ય ઊભું નથી થતું. હાથીને જાડો પાડો કહેવાથી આમ જેમ લતા બેને કોઈ એક બિલાડી જા કહીએ તો એવી રીતે જાડા પણ અભિનયથી વ્યક્ત કરીએ ને તો એને એનો આકાર સમજાય છે અને બાળક હસવા લાગે છે. એ આપણે સૌ જાણીએ જ છીએ, હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા, આગળ ઝૂલે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ, એમ કહીએ અને એમ એમ તે બે જો કોઈ એવો બાળક અટકચાળ હોય એ હાથી જેમ નાચવા માંડે ને કરવા, બાળકને બીજી કાંઈ નથી, કોઈ વાતમાં રસ નથી પણ ખડખડાટ હશે. હવે બાળક જે મોટું થતું જાય ને એમ એની દુનિયા વિસ્તરે છે, એ વાંચવા લાગે છે. શિશુ અવસ્થામાં બાળકે માણેલા માત્ર ગીતોને સ્થાને હવે એને ગદ્યમાં પણ રસ પડે છે. અને મેં કહ્યું એમ વાંચવાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે એને બાળ વર્તા કહેવાની હોય છે, ગીતો સંભળાવવાના હોય છે. એનું કારણ છે કે બાળક વાર્તા કહેનારને બહુ ધ્યાનથી જુએ છે, સાંભળે છે અને એની રજૂઆતમાં નાટ્યાત્મકના અંશ વધારે ઉપયોગી બને છે. આપણે ત્યાં હરીશભાઈ નાયકે બાળકો સમક્ષ અનેક વાર્તાઓ આ રીતે રજૂ કરી છે. આપણે જોયું તેમ બાળ સાહિત્યમાં મનોરંજન સૌથી મહત્ત્વની બાબત છે. ગુજરાતીના કેટલાય સુપ્રસિદ્ધ બાળ સાહિત્યકારોએ એમની વિનોદી અને આસ્પદ જન્માવતી રચનાઓ બાળ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. એનાથી દાખલા તરીકે અમને કહ્યું એમ હરિપ્રસાદ વ્યાસે બપોર પટેલની વાર્તા સૃષ્ટિ રચી, એણે લંબોદર શર્માના
ભૂખાળવાપણા પરથી હાસ્ય નિત્યાવતી વાર્તા લખી. જીવરામ જોશીએ મિયા મુસ્કી જેવું ચિરસ્મરણીય પાત્ર સર્જ્યું. એમણે છક્કો મકો અડક્યો દડક્યો છેલ છબુ જેવી હાસ્યથી ભરપૂર પાત્ર પ્રધાન વાર્તાઓ આપી. રમણલાલ સોનીની વાત તો કરી જ, એમના લતાબેની હાસ્ય ગંગાની વાર્તાઓ બાળકો સમક્ષ રજૂ કરી. પછી એ શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાસ્યરસના સંદર્ભમાં ભોળાભાઈ વ્યાસ અને મસ્તપકીનું સર્જન પણ ઉલ્લેખનીય છે. આવી વાર્તાઓમાં ટીખળ અટકચારાપણું નિર્દોષ તેફાન મસ્તીમાં રમૂજ અને હાસ્ય જન્મે છે. આ બધા અને અન્ય નીવડેલા બાળ સાહિત્યકારોની રચનાઓનો અભ્યાસ કરવાથી બાળ સાહિત્યમાં હાસ્ય નિરૂપવાની પદ્ધતિઓને આપણે તારવી શકીએ. એમાંની કેટલીક પદ્ધતિઓ જોઈએ તો એક તો છે માનવોનું અતિશયોક્તિ ભર્યું આલેખન. આ ગીત જુઓ. પપ્પાનું પેટ છે ફાંદાળું, એને અડવા ન જોઈએ બહાનું. પપ્પાના પેટનો મોટો વિસ્તાર છે, અડધું છે પેન્ટમાં, અડધું તો બહાર છે. મોટી ફાંદવાળા પપ્પાનું ચિત્ર જ આસમત જમનાવે છે. આગળ બહુ સરસ વાત આવે છે, મમ્મી એને ખાવા નથી દેતી ને પપ્પાને ખાવા જોઈએ છે, તો કે છે સલાડ ખાઓ ને. એવું હસી હસીને આપણે ઊંધા વળ્યું. હવે એ જ રીતે મિયા ફુસ્કી દ્વારા સતત બોલાતું વાક્ય, અરે અમે તો સિપાઈ બચ્ચા, ગુજરાતીમાં અમર વાક્ય બની ગયું છે. બીજું છે પ્રાણીઓને માનવ રૂપ આપીને તેના પાત્રોની ખાસિયતનું નિરૂપણ. દાખલા તરીકે બકોર પટેલ વિશેની શ્રેણીમાં બકોર પટેલ, શકરી પટલાણી, વાઘજી વકીલ જેવા પાત્રો માનવ જેવું જીવન જીવે છે, એવી જ ભાષા બોલે છે. આવી કથાઓ માનવ જીવનની જ વાત કહેતી હોવા છતાં આ બધું પ્રાણીઓના પાત્રથી રજૂ થાય છે, એટલે બાળકને એમાં ખૂબ જ આનંદ આવે છે, વિનોદ આપે છે. હવે હાસ્ય પ્રેરક સિચ્યુએશન જન્માવીને હાસ્યની રેલમ છે કરાવતી વાર્તાઓ રચી શકાય. એમાં મિયા ફુસ્કીનું પાત્ર વારંવાર ફસાઈ જવાય તેવી સ્થિતિમાં મુકાય છે. એની દરેક વાતે ડંફાશ મારવાની આદત મોટા પડકાર સર્જે છે, પરંતુ એમાંથી બહાર નીકળી જવાનો રસ્તો વાર્તામાં હાસ્ય જન્માવે છે. ગીજુભાઈની વાર્તા કાગડો ને કોઠિંબુ એનું મહત્વનું ઉદાહરણ છે. કોઠિંબુ જોતાની સાથે કાગડાને તેને ખાઈ જવાની ઈચ્છા જન્મે છે, અને પછી ચાંદ મારવા જાય છે. કોઠિંબુ ના પડતા, ચાંદ તો ગંદી છે, ધોઈ જાઓ. એ ધોવા જાય છે, ધોવા નથી તો તળાવ નથી આપતો. પછી કે ચાની પાસે જા, આની પાસે, એક પછી પછી જાય છે. અને એમ જે વર્ણન થાય છે એમાં હાસ્ય ચરમસીમાએ પહોંચે છે. ગીજુભાઈની દલ્લા તરવાની વાર્તા પણ હાસ્યસભર વાર્તાનું ઉત્તમ ઉદાહરણ છે. બધાનું તો આગળ નહીં લઈ શકીએ. બીજી એક વાર્તામાં આપણે એવી જ વાત છે, ડોસીને ગરજાવા દે, તાજી માજી થવા દે, એમાં ભંભૂટિયાની વાત આવે ને, બાળકની મજા આવી જાય છે. પછી આવે છે સસલામાંથી બોર પડે છે, અટણ આવ્યું, દટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાગે. અરે સસલું તો ભાગે છે, ગાંડા પ્રાણીઓ ઘેટાની જેમ એમાં કોઈ જોતું નથી ને ભાગે છે. છેવટે સિંહ રાહ ખોલે છે અને જે પરિસ્થિતિ સર્જાય છે એ પણ ખૂબ જ હાસ્યાસ્પદ છે. મારી પણ એક વાર્તા છે, હાથીભાઈ હરીફાઈ છે, એમાં હાથીભાઈ હરીફાઈ અમે જીત્યા. સમય હશે તો પાછળથી કરીશ. આવા ઉદાહરણોમાં આપણે અત્યારનું જો સમય યાદ કરીએ તો યશવંત મહેતાની એક વાર્તા શબ્દસૃષ્ટિના દિવસે આપણે બાળ સાહિત્યનું અંકતું એમાં આવી હતી, ભોજન ઘરમાં ગરમ યાદ આવી છે. એમાં લલ્લુ નામના એક ટીખળી માણસની વાત છે, પરંતુ એની ટીખળ કરવાની આદતને લીધે એકવાર પોતે કેવો ફસાઈ જાય છે એનું હાસ્ય પ્રેરક નિરૂપણ થયું છે. ખૂબ જ હાસ્ય જાવ્યું છે અને આનંદ આપે છે. નટવર પટેલની વાર્તા, શેરને માથે સવા શેરમાં પેન્સિલ અને રબર જેવી અને જેમાંથી કોણ જબરું તેની ચર્ચામાંથી શુદ્ધ હાસ્ય જન્મે છે. નટવર પટેલ પણ ભોપુ નામના પાત્ર દ્વારા હાસ્યના ઘણી વાર્તાઓ એમણે આપી છે. હિંદરાજ બલવાણીની વાર્તા ભૂલકણો ભાલુ વિશે અન્ય વાર્તાકાર રમેશ ત્રિવેદીએ કરેલું નિરીક્ષણ જોજો. વાર્તામાં મરમાળું હાસ્ય બોલુના ભૂલકપણામાંથી નિષ્પન્ન થાય છે, છતાં એનું સાહજિક વર્તન બાળકના હૃદયમાં એના પ્રત્યે સહાનુભૂતિ કરુણા જગાડે છે, ગુસ્સાના બદલે ક્ષમાનો ભાવ જગાડે છે. કેમ કે અંતે તો એ બાળક છે, એને વિડીયો ગેમ, મદારીની ડુગડુગી, માંકડાનો ખેલ ગમે છે. સાહજિક રીતે એ એમાં ખોવાઈ જાય ને પછી પોતે ભૂલકણો હોવા છતાં બધું યાદ રહે છે, એવા મિથ્યા ફુલરજીપણાને કારણે અંતે સૌના હાસ્યનું ભાજન બની જાય છે અને બાળવાચકના મનને મજા કરાવી જાય છે. લાભશંકર ઠાકરની વિનોદી વાર્તાઓમાં મુંબઈની કીડી અને કાગડા અંકલ મમરાવાળા, આ ઉપરાંત અકબર બિરબલની વાર્તાઓ, તેલારામની વાર્તાઓ બધું આવે છે. સાવ નાના બાળકોને પરિચિત પ્રાણીઓ સાથે જોડાયેલી વાર્તાઓ હાસ્ય જન્માવે છે. વાંદરાની વાર્તા સાંભળવી ખૂબ ગમે,
પાત્ર તરીકે ગધેડું આવે એટલે એમને ખૂબ મજા આવી જાય. આપણે ખ્યાલ છે ગધેડો અકલ વગરનો મૂર્ખ સાબિત થતો હોય છે અને એ ગાય છે ને પછી એને ખેતરમાં માર પડે છે. પછી રમૂજી પદ્ય રચનાઓ પાંચમી એક વાત છે જેમાં કથાકાવ્ય પણ આવી જાય. નમૂના ખાતર આ કથાકાવ્ય છે. રી છે કું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા ભાઈ આ કથાકાવ્ય માટે. અગાઉનું છે હાથમાં સોટી બોટી લઈને વટ પડાવતો સિંહ નીકળે છે ને, એ જ વાત બાળકને મજા કરાવી દે છે. પણ પછી ફસાઈ જાય છે, એક તો ડરી ગયો સિંહ, તો આમે સિંહને જોઈને તો રી ડરી જાય, પણ યુક્તિ વાપરીને એમાંથી કેવી રીતે છટકે છે અને અંતે સિંહને પાછો એ વાત એ સરસ છે. એવું જ કવિ દલપતરામની જાણીતી કવિતા છે. ઊંટ કયા સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળામાં પશુ અને પક્ષીઓ અપાર છે. બધા આવી જાય છે, બગલો આવી જાય, પોપટ આવી જાય, કૂતરું આવી જાય. છેવટે એને શિયાળભાઈ કહે છે ભાઈ બધી વાત સાચી, તમારા તો વધારે વાર્તા છે. એ વખતે પણ હાસ્યું ચંચી મહેતાનું જાણીતું ગીતા કહ્યું આમને હું, એક બિલાડી જાડી એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં ઈતરવાની. હવે બિલાડીના આવા હાસ્ય પ્રેરક વર્ણન પછી શું બને છે? તળાવમાં તો મગર બિલીને આવ્યા, ચક્કર સાડી ચૂરો ચટી ગયો, મગરામાં મારી ગયો. આ મગર બિલીને ખાઈ ગયો એ વાત છે ને ખરેખર બાળકોને નથી ગમતું. બાળકોને મારો, કોઈને દુઃખી કરો, કોઈ મરી જાય, આવી વાતો એ લોકોને ગમતી નથી હોતી. પણ એ સામાન્ય રીતે નથી થતું હતું, એમ છતાં આ ગીતમાં બિલાડી માટે અસ્વાભાવિક લાગે તેવી પ્રવૃત્તિના વર્ણનથી જન્મેલું હાસ્ય બાળકને ગમે છે. આ ગીત અભિનય સાથે જો રજૂ કરવામાં આવે ને તેની અસર વધારે થાય છે. રમેશ પારેખના એક ગીતમાં કહે છે ને, નાથાભાઈ ટપ્પો મુંડો ટાઉં 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 આખો દિવસ કરતો એ ખાઉં 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 ખાઉં. રમેશ પારેખની વાત નીકળે ને એની સાથે હું ને ચંદુ છાનામાંના કાતરિયામાં બેઠા, બેસન પડતું મૂકી ફિલ્મ ફિલ્મ રમવા બેઠા. હવે એ કાતરિયામાં એક બિલાડી છુપાયેલી છે, ઉંદરને જઈને ઠોએ જોઈને ટેક લગાવે છે. એક જણ પર બિલાડી પડે છે ને ચીસ પાડીને ભાગે છે. હવે બિલાડી તમે જ વિચારો, આપણે મોટાએ જોઈએ ને તો શું તો આવી જ જાય. બાળક હસી હસીને ઊંધો વળે છે. આ વાતથી મા બાપ ઉપર આવે છે અને પછી શું કહે છે, ચંદુડિયાનો કામ આમળ્યો ને મને લગાવ્યા ધબ્બા. એમાંય બાળકને બહુ હસવું આવે. આપણે બધા બેઠા હોય ને તો બાળકો આમ છૂછી કરે આ કરે, એમાં એ લોકોને મજા આવતી. એવું જ એનું બીજું ગીત છે ને, એકડો સાવ સળે એકડો બગડો દિલ્લે તગડો બંને બથમ બથા બાજી કરતા મળતો ઝઘડો. એ સુધી એ બાળકને 10 સુધી ના જુઓ શીખવાની વાત પણ આવે છે. તમે મનોરંજન સાથે બાળકોને શીખવાડી જ પડી શકો છો. આપણે જે કહ્યું બોધને બધું આપવાનું છે, આજના બાળકને તો આપવું જ જોઈએ, પણ સીધે સીધું નહીં, આડકતરી રીતે વ્યંજના દ્વારા, કોઈ પણ આડકતરી રીતે તમે બોધ આપો ને એમાં મનોરંજન દ્વારા જ અપાવવું જોઈએ, એ વાત મુખ્ય છે. પછી કેવું આગળ જાય છે, ચોગડાની ઢીલી ચડી સરળ ઉતરી ગઈ, ચડી ઉતરે એ જ વાત આપણે હાસિલ કરીએ છીએ. પછી પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી, ચોટી તાણો બાળકો ખડખડાય. નવડાને ધક્કો મારી દસમો કહેતો ખાસ, ધક્કો મારે ને એટલે બાળકો જ્યાં ઊભા હોય તો અમે એકબીજાને ધક્કા માર્યા જ કરતી, આમાં મજા આવે છે. ધીરેન્દ્ર મહેતાને કાવ્યમાં નટખટ બાળકી ટેલિફોન દ્વારા રમૂજ જન્માવી એના પપ્પાને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દે છે. ટેલિફોનનો ડાયલ ફેરવવાની શોખીન વેણુબેન એક નંબર લગાવે છે તો તે પોલીસ સ્ટેશનનો નંબર હોય છે. સામે બોલનાર વ્યક્તિ પોલીસ તે જાણતા જ ચાલાક વેણુબેન ઊંઘમાં સૂતેલા પપ્પાને જગાડી તમારો ફોન છે એમ કહી પપ્પાને ફોન આપી ત્યાંથી નાસી જાય છે. વેણુબેન ઝટપટ ત્યાંથી ભાગ્યા, પપ્પાજીને પોલીસમાંથી કોના ભોગ લાગ્યા તેવા સવાલ સાથે ગીત પૂરું થાય છે. એ આપણે જોવાનું છે, પપ્પાના ભોગ લાગ્યા કે પોલીસ દાદાના, હવે આ જાતનું છે. પછી બીજી એક વાત છે કે વાર્તાની વાત કરીએ, કવિતાની વાત કરીએ કે ગમે બાળ સાહિત્યની વાત કરીએ, એમાં ચિત્રો ખૂબ જ અગત્યની વાત છે. તમે જોજો બહારના કોઈ પણ પ્રકાશન જોશો એમાં ચિત્ર વગર આવશે જ નહીં. આપણે પણ હવે બહુ એમાં આગળ વધ્યા છીએ, બહુ સારા સારા પ્રકાશકો કરે છે અને ચિત્રો પણ રજૂ કરે છે, એ જરૂરી છે. અને બીજી એક વાત કે રિપીટેશન, પહેલાંની વાર્તાઓ જોજો, પછી આણે આમ કર્યું, આ કોટિંબુના કાગડાની વાત છે એમાં એક પછી એક એકની એક વાત રિપીટ થયા કરે, એકની એક વાત. મારી એક વાર્તા છે મેનાના પગમાં ઝાંઝરિયા, એમાં પણ એ જ, પછી આ ભગાભાઈ પાસે ગાય, આના પાસે ગાય, એણે આમ કહ્યું, એટલે એની એ વાત રિપીટ થાય ને એમાં બાળકોને મજા આવે અને એને યાદ રહે છે. તો આ રીતે હજી બીજું ઘણું છે, પણ મને લાગે છે કે હું પછી આ લોકોને અન્યાય કરીશ એટલે જરૂર હશે ને પાછળ સમય વધશે તો અમુક વાતો કરીશ. આમ ગુજરાતીમાં સર્જાયેલા હાસ્ય પ્રધાન બાળ સાહિત્ય પર અછટની નજર કરીએ તો પણ બાળકોને મનોરંજન પૂરું પાડતી અનેક રચનાઓનો ખજાનો હાથ લાગે છે. વર્તમાન સમયમાં મોટેરાઓની સાથે બાળકોને પણ બહુ નાની ઉંમરથી જાત જાતની ચિંતાઓ
અને ટેન્શન વળગેલા છે, ભણતરનો ભાર વધી ગયો છે, સાથે માતા પિતાની અપેક્ષાઓ પણ વધી ગઈ છે. તેવા સંજોગોમાં તંગ મનોદશામાં જીવતા બાળકો માટે વિનોદી, રમૂજ પ્રેરક, હાસ્ય નિભાવતા બાળ સાહિત્યની આવશ્યકતા વધી ગઈ છે. આમ પણ આપણે આપણા જીવનમાંથી હાસ્યને ગુમાવતા ગયા છીએ. એવા સંજોગોમાં બાળ સાહિત્યકારની જવાબદારી વધી જાય છે. બાળકોને આનંદ મળે, હાસ્ય મળે તેવી રચનાઓ વધારેમાં વધારે રચાય એ માટે તાતી જરૂરિયાત અનુભવે છે. તો હવે ક્વેશ્ચન આન્સર મેન શરૂ કરી શકીએ. પણ શરૂઆત કરતાં પહેલાં મારે તમને ખાસ એક વાત નોંધવા લાયક મારે કહેવી છે કે ગુજરાતી સાહિત્યને ઘણા માનધાતા ગણાય એવા માધવરામાનુજ, વિનેશભાઈ, પ્રીતિબેન, અરુણાબેન અને નીલમબેન આપણી સાથે ઓડિયન્સમાં બેઠા છે. આપ સૌની હાજરીનો ખૂબ આનંદ છે. હવે એક પછી બને ત્યાં સુધી યુવાનો પ્રશ્નો અમને પૂછશો તો વધારે અમને ગમશે, એ પ્રિફર્ડ છે. તો ક્વેશ્ચન આન્સર માટે હાથ ઊંચા કરી શકો તમે. તમે અહીંયા અમુક ઘણી વસ્તુઓ કહી છે કે ઇંગ્લિશ મીડિયમની પેઢી ગુજરાતીમાં આવે એવું લાગતું જ નથી. અને ઘણા મારી પાસે ક્વેશ્ચન છે કે ગુજરાતી સાહિત્યમાં એવા કેટલા કેરેક્ટર્સ છે બહાર સાહિત્યમાં કે જેને જોઈને નવી પેઢી એન્કરેજ થાય કે અમે આમના જેવા બનીએ તો સારું. જેમ કે તમે અત્યારે કહો છો ને કે લલ્લુ એવા બધા નામ આજે પણ બહાર સાહિત્યમાં જોવા મળે છે, તો એવા કોઈ કેરેક્ટર્સ છે ખરી કે જેને જોઈને નવી પેઢી એમ કહે કે અમે આમના જેવા બનીશું? અને બીજું કે બાળકોને મનોરંજન સિવાય ભાગ્યે જ રસ પડતો હોય છે, તો આઈ એમ સોરી, હું એમ કહીશ કે સાવ ખોટી વાત છે. તો તમે બીજા કોઈ પણ બહારના સાહિત્યને બધું જો એના લીધે જે કારણ છે મેડમ કે અમે ઇંગ્લિશ મીડિયમવાળા ગુજરાતી સાંભળીએ છીએ, એવું નથી કે નથી સાંભળતા. ભલે ગુલઝાર હોય, વિશાળ ભારદ્વાજ હોય કે કૃષ્ણ દવે હોય, બરાબર, પણ જે સારું લેવલ ત્યાં આગળ મળે છે એ અહીંયા ન મળે તો બધા કમ્પલસરી ઇંગ્લિશ પાછળ જ ભાગવાના. જો તમે હેરી પોટર કે ઇનસાઇડ આઉટ કે કોઈ પણ તમે જુઓ, બરાબર, તો હું એ સાથે જરા એમ નહીં કહું કે બાળકોને મનોરંજન સિવાય રસ ન પડે. જેમ કે આ છે ને કાતરિયામાં બેઠા, તો આખી આખી કવિતાની અંદર તમે જુઓ તો ફિલ્મ કઈ રીતે બનાવી એનું ડિટેલિંગ પણ છે, તો બાળકોને ડિટેલિંગમાં પણ બહુ જ રસ પડે છે, તે આમ સાવ ખોટી વાત છે. અને બીજો એક ક્વેશ્ચન કે બાળ સાહિત્ય લખાય છે એના કોઈ ક્રિટિક્સ હોય છે ખરી ગુજરાતી? એક મિનિટ, તમે પહેલા પ્રશ્ન જવાબ આપશો કે મને જો હું આની વાત કરી કે ના, આ જે મનોરંજન છે એ શિશુ સાહિત્યની વાત હતી. મેં એમાં જો વચ્ચે કહ્યું જે મોટા થાય એની સાથે એનું વિસ્તરે છે, સ્કૂલમાં જાય છે તેની સાથે માહિતી મળવી જોઈએ, આ મળવું જોઈએ. અને કિશોર સાહિત્ય છે એમાં તો બધું જ આવે છે, સાહસ કથાઓ પણ આવે છે એની સાથે, પણ છતાં મનોરંજન હોય તો વધારે સારી. એટલું મનોરંજન શિશુ સાહિત્ય માટે, એને જ્ઞાન કે એ એટલે કદાચ મારી રજૂઆતમાં ભૂલ થઈ હોય કે તમારી સમજવામાં ભૂલ થઈ, એ શિશુ સાહિત્ય માટે છે. મોટું થાય એટલે એની સાથે એનો જ્ઞાનનો વિસ્તાર એ વધશે, સ્કૂલ જશે, ભાઈબંધ સાથે કેમ વર્તવું, કઈ સોબત કરવી, કઈ વસ્તુ અપનાવી, આ બધી તમારે પણ એને સીધે સીધો ઉપદેશ આપશો ને તો એ નહીં, એ ઉલટું માનશે પણ નહીં. તમે તમારા ઘરમાં મા બાપ હોય તમારો હોય તો તમે એને કંઈક વાત કરી જોજો, ને એના બદલે એને મનોરંજન દ્વારા સમજાવીને એ વાત કરશો તો તરત જાણી જશે. એટલે એ રીતે રજૂ કરવાની. હવે ઇંગ્લિશ મીડિયમવાળી વાત કે તમે કહેતા હો તો એમાં પણ પછી હું કહીશ આપણે સમય. એટલે જે મીનાક્ષીબેને કહ્યું ને કે ગીજુભાઈની વાર્તામાં મધમાં બોળીને આપે છે, એટલે આ મનોરંજનને આપણે મધ સાથે સરખાવીએ. એ પછી પુષ્પાબેન કહે છે કે શિશુ સાહિત્ય માટે, પણ હું તો એમ કહું છું કે બધા સાહિત્યમાં આજે કેમ વોટ્સએપ ઉપર આટલા બધા જોક્સ ને બધું પુષ્કળ ચાલે છે અને ગંભીર પ્રકારનું સાહિત્ય લોકો વાંચે છે એવું છું કે લોકોને હળવા થવાનું છે. એમાં આજની જનરેશનમાં તો ખાસ કે જ્યારે સ્ટ્રેસ પુષ્કળ છે ત્યારે વન લાઇનર કેટલા બધા તમે વોટ્સએપ તો ભરપૂર ભરપૂર ચાલે છે. એટલે બાળ સાહિત્ય પછી કિશોર સાહિત્ય કે શિશુથી માંડીને કિશોર સુધીનું સાહિત્ય બધામાં એને હળવી રીતે કહીએ તો એને જલ્દી ગળે ઉતરે ને જરાક મજા આવે. અને એ આપણી ઘણી બધી કવિતાઓ છે, હું લાવી છું માહિતી પણ એ વાંચવાનો સમય નથી, પણ એમાં બોધ આપ્યો છે અને હળવી રીતે બાળકને જરા હસવું આવે. પણ પેલું 9 ફૂટ લાંબુ ના હું થોડું કહી દઉં, તમે કહો છો એ વાત સાચી છે કે અત્યારે ગુજરાતીમાં એવું કોઈ કેરેક્ટર જેમ બકોર પટેલ હતું કે છક્કો મકો હતું જે શું
કહો છો તમે, કઈ જુદું કહેવા માંગો છો? એમને જોઈને ઇન્સ્પિરેશન થાય કે અમે એમના જેવા? ના, આ ઇન્સ્પિરેશન ની વાત નથી, અત્યારે તો હાસ્યરસ ની વાત છે. જોઈને કઈ પ્રેરણા મળે તો ભાઈ ગાંધીજી તો બહુ મોટું કેરેક્ટર છે, અને ગાંધીજી વિશે ઘણી બધી વાર્તાઓ પ્રચલિત છે, પણ બાળ સાહિત્યની તમે જયારે વાત કરો છો ત્યારે ત્યારે એમાં આ હાસ્યનું ફેશન છે, એટલે એ વસ્તુ નહીં આવે. બાકી તો ચોખલિયાળી ચારણ કન્યા, સુંદરિયાળી ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, તમે શૌર્ય કથાઓ લ્યો તો ચોક્કસ મળે. આ ફેશન હાસ્યરસનું છે એટલે એમાં એવું બધું નથી લીધું. આપણી સૌરાષ્ટ્રની એમાંથી મળે, આપણો આપણે હમણાં સ્વતંત્ર થયા છીએ એટલે આપણા ક્રાંતિકારોની સાચી વાતો છે, જે આપણને પાસે પુરાવા છે, એ બધું ઘણું છે. બારવટિયાઓ પાસેથી પણ પ્રેરણા મળે, પણ આપણે અંગ્રેજી માધ્યમમાં ભણતા આપણા બાળકો તરફ ધ્યાન આપીએ કે ભલે ભણે અંગ્રેજીમાં પણ ગુજરાતી પણ ધ્યાન આપે, આપણા વારસાને સાચવે. આપણું જે સમૃદ્ધ ઇતિહાસ છે એના વિશે કંઈક વિચારે તો ખાલી લેખકોની જવાબદારી નથી, પૂરેપૂરી મા બાપની પણ જવાબદારી છે કે ક્યાંક નજર ફેરવે. તો ઘણા બધા એવા કેરેક્ટર છે, તમે કોઈ પણ પ્રકાશક પાસે જાઓ, ગુર્જરમાં જાઓ, રન્નાતેમાં જાઓ, ક્યાંય પણ જાઓ, તમને બોધ આપે કે જેના જેવું થવાનું બાળકોને મન થાય એવા ઘણા બધા કેરેક્ટર, રિયલ કેરેક્ટર અવેલેબલ છે, પણ મા બાપોએ મા બાપ તરીકે જાગૃત થવાની જરૂર છે. એવું એક ડૉક્ટર આઈકે વીજળીવાળાનું છે, એકથી હું મોટી થઈ ગઈ ને મમ્મી થઈ ગઈ નાની, કદાચ મેં આગળ પાછળ કરી નાખ્યું છે, પણ એ ચાઇલ્ડ સાયકોલોજીનું, કેમ કે મમ્મી હંમેશા જે શીખામણ આપ્યા રાખે અને વઢ્યા રાખે અથવા તો શીખવાડ્યા રાખે, એના માટે પોતે મમ્મી થઈ જાય તો મમ્મી સાથે કેવું કરે ને મમ્મીને કેવું લાગે, એ આખું રજૂ કરતું સરસ મજાનું કવિતા છે. કૃષ્ણભાઈ લખે છે તો કૃષ્ણભાઈની કવિતામાં, કૃષ્ણ દવેની કવિતા તમે બધા વાંચી શકો, તો એમાં એ બાળકોએ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ એટલી સરસ રીતે કહે છે કે મને લાગે છે કે એ પણ બધું આપણા માટે, આ નવી પેઢી માટે બહુ પ્રસ્તુત છે અત્યારે. અગિયાર વાગી ગયા છે, તડકો બહુ છે. હવે જગદીપ વિરાણીએ બોધ આપ્યો કે ભાઈ તડકો બહુ મજાનો છે. હારે અમે ઉની ઉની લો મહી નાતા તા વાવા વંટોળિયા, લો વાય છે એને જગદીપ બિરાણીએ બહુ પોઝિટિવલી નહીં બતાવી, પણ આપણે કેટલા પેરેન્ટ્સ એના માટે તૈયાર છીએ એ વિચારવું પડે. બરાબર, મેં એક ચીજ લખ્યું છે કે છોકરા વરસાદથી બીતા હોય, મમ્મી વરસાદમાં રમવા ન જવા દેતી હોય છોકરાઓને, ત્યારે મેં લખ્યું કે હે કાળો ડિબાંગ આકાશ, હે હે તૂટી પડવાનો વરસાદ, હે હે કાટ રે ખમીસ કાટ બંડી, હે હે, એવું આખું લાંબુ ગીત છે. એટલે તમારે છોકરાઓને પોઝિટિવ બનાવવા હોય તો ગુજરાતી સાહિત્યમાં ઘણું ઘણું પડ્યું છે, ભલે અત્યારની પેઢીમાં કોઈએ એકના એવા સિન્સિયર પ્રયાસો વિપુલ પ્રમાણમાં નથી, સિન્સિયર તો ઘણા બધા છે પણ વિપુલ પ્રમાણમાં નથી, પણ ઘણું બધું તમે શોધો તો મળી આવે. મેં 2012 અને 2013નું ગુજરાતી બાળ સાહિત્યનું સભ્યું કર્યું ત્યારે મેં 350 પુસ્તકો ધ્યાનમાં લીધેલા, એટલે કે 2012 અને 2013ના મળી જાય 350 પુસ્તકો તો મિનિમમ છપાણ હતા. આઈ ડોન્ટ થિંક કે એમાંથી તમને 50 પુસ્તકો પણ ન મળે. એક વર્ષમાં તમે 50 પુસ્તકોની વાર્તા કાવ્યો નિરાતે કહી શકો બાળકો, મલાવી મલાવીને કહેવાનું, એક બાળક એક વાર તો 10 વખત સાંભળે છે. એટલે તમે જરાક પ્રકાશકો પાસે જાઓ, શોપ્સમાં જાઓ અને તમને જરૂર મળશે. બીજું મારે એ કહેવું છે કે બાળકમાં ઓરિજિનાલિટી હોય છે, એને ઇન્સ્પિરેશનની જરૂર નથી. આપણે એમ કહીએ કે સ્ત્રી માટે કે પુરુષ સમોવડી થાય, એ પોતાને જે સમોવડી થાય, બરાબર, તો બાળકમાં દરેક વખતે એને આદર્શ જ આપવો, કારણ કે એ મોટું થશે ત્યારે દુનિયા બદલાઈ ગઈ હશે, બરાબર છે. બીજી વાત કે બાળકોને શાળા આજમાં ભત્રી જોઈ છે, એ 3 વર્ષનો હતો અને જીજુભાઈની વાર્તા આમ કરું તેમ કરું જૈતા મૂકીએ જાણે કરું, એવી મજાથી બે ભાઈઓ ગાતા હતા, ત્યારે એ લોકો એનો અર્થ તેનું ઇન્સ્પિરેશન કશું એને બસ આનંદ આવે, બરાબર, આનંદ જ આવવો જોઈએ, એ જ વાત છે, બરાબર. અને શા માટે કોઈકનું ઇન્સ્પિરેશનની એને જરૂર છે,
અત્યારે નાના છે અને એ મોટા થશે 20 વર્ષ. પરિવર્તન તો રોજે રોજ આવે છે. બરાબર છે, એની ઓરિજિનાલિટી ક્યાં લખી? અને આ તો શિશુ સાહિત્યની વાત છે, એમાં કોઈ ભાર ના હોવો જોઈએ. આનંદ મનોરંજન અને ફલાણા જેવું થવું એ તો ઓરિજિનાલિટીની વિરુદ્ધ છે. હા માલિનીબેન, આ હું જવાબ આપીશ તમને, કેમ કે મેં પ્રયોગ એ કરેલો છે. મારા પૌત્રને હું વાર્તા કહું ને ત્યારે ઘણી વાર એ પ્રયોગ કરું કે હું એક વાક્ય હું બોલું એટલે કે વાર્તા હું શરૂ કરું, અથવા તો એ શરૂ કરે પણ એક વાક્ય હું કહું, એક કે બે વાક્ય, અને પછી એ આગળ વધારે, હું આગળ વધારું. અમે બંને એક બે વાક્ય બોલવાના અને વાર્તા આગળ વધારવાની. એટલે એ મને ખબર પડે કે હું જૂની વાર્તા આપણી વાંચેલી ને રચેલી ને જાણેલી વાર્તાથી શરૂ કરું, પણ એ વાર્તા તો ક્યાંની ક્યાં પહોંચી જાય કલ્પના પણ ના આવે. એની વાર્તામાં મગરમચ્છ લીલો પણ હોય અને એનો પોપટ કાળો પણ હોય અને એની ચકલી સાવજ ચોકલેટ ખાતી હોય, એવું કંઈ કેટલા બધી કેટલી બધી નવી વાતો આવે. તો મને એમ થાય કે ખરેખર એની કલ્પના શક્તિને તો આમ સલામ આપવી પડે બાળકને, કેમ કે એને કોઈ, આપણે તો હજી એક સ્ટ્રક્ચરમાં બંધાઈ જાય છે કે ભાઈ આમ જ હોય આમ જ હોય જાણે પછી, એ લોકો બંધાયેલા ન થયા હતા. એટલે સરસ રીતે એ પણ કામ કરી શકાય છે. હું ઘણાને કહું છું વાર્તા રચનામાં પણ કે બાળકને સાથે રાખીને વાર્તા લખીએ તો એની દુનિયાની ખબર પડે. એટલે તમારી વાતને હું ચોક્કસ એપ્રિશિએટ કરું છું, મને ગમી ગયું. જ્યારે હું પ્રાથમિક ધોરણમાં હતો ત્યારે મમ્મી પપ્પા પરાણે ભણવા બેસાડ્યો ત્યારે હું ગુજરાતીની ચોપડી લઈને વાર્તાઓ મારા મનોરંજન. મારે જાણવું છે કે બાળ વાર્તાઓને સાચવવા પાઠ્ય પુસ્તકોનો કેટલો ફાળો? પાઠ્યપુસ્તકો કરતાં મા બાપનો ઘણો વધારે ફાળો છે. પાઠ્યપુસ્તક ઘણી વખત ભૂલાઈ જાય છે અને પાઠ્યપુસ્તકમાં તકલીફ એ થાય છે કે શિક્ષક કેવી રીતે ભણાવે છે એ બહુ અગત્યનું છે. હવે આજે તો મેં હું ઘણું સાંભળું છું, સાચું ખોટું તો તમે નક્કી કરો, પણ શિક્ષકોને ભણાવવામાં રસ નથી, એટલું બધું મેકેનિકલી ભણાવી જાય છે. વાર્તામાં છેલ્લે બોધના બે વાક્ય છોકરાઓને ગોખાઈ જાય એટલે વાર્તા પૂરી, એવું બધું પણ ચાલતું હોય છે. એટલે એમાં તો મા બાપ કોઈ સારા શિક્ષક મળે તો આપણા નસીબ, નહીતર મા બાપે રસ લઈ અને આની પાછળ કામ કરવું પડે, મહેનત કરવું પડે એમ માને. સૌને મારા તરફથી એક વિનંતી છે, તો બને ત્યાં સુધી ક્વેશ્ચન્સ ટુ ધ પોઈન્ટ રાખજો, એટલે કોઈ એનો પ્રિફેસ કે પછી કોઈ પ્રસ્તાવના બને ત્યાં સુધી નાખતા, કારણ કે નેક્સ્ટ સેશન માટે ટાઈમ થોડો ઓછો છે. આ ભાઈની સાથે હું તમને એક સપોર્ટ કરું કે એ ભાઈએ કીધું કે આનો ફાળો કેટલો કે આનો ફાળો કેટલો. હું એમાં એક મારો વ્યૂ આપવા માગું છું કે દરેક બાળક કે દરેક મા બાપ પોતાના પુત્રની પૌત્રીની બર્થડે ઉજવે છે, રિટર્ન ગિફ્ટ આપે છે. શું આપે છે? બાબા બ્લેક્સિકની ચોપડી આપશે કે ચોકલેટ આપશે. વાય કાન્ટ ઇટ સ્ટાર્ટ ફ્રોમ અસ? કે આપણાથી કેમ શરૂઆત ના કરીએ? કમ સે કમ એ પૂછશે ને કે દાદી આ શું છે, દાદા આ શું છે. છોકરો શું બને અને છોકરી શું બને તો એ કમાય, એટલે એમાં ઘણું બધું ચૂકાઈ જાય છે. એવું નથી કે ખાલી વાંચવાનું જ મહત્વ છે, છોકરાઓને રમવાનું પણ એટલું મહત્વ છે અને બીજી કલાઓમાં રસ લેવાનું પણ એટલું જ મહત્વ છે. એ બધું જ આપણે ચૂકી રહ્યા છીએ. સારી ડિગ્રીની લાઈફમાં આપણે છોકરાને જો બાળ હોય એક એવી છે, બાળ સાહિત્ય એક વિશેષ સાહિત્ય એટલા માટે છે કે ધારો કે સ્ત્રીઓ માટેનું સાહિત્ય, તો સ્ત્રી હંમેશા સ્ત્રી રહેવાની છે, બરાબર? એ કે પુરુષ નથી બનવાની. પણ બાળક છે એ બાળકમાંથી મોટું થવાનું છે, તો બાળકને આપણે સાવ જુદું સાહિત્ય આપવું પડે. વિકલાંગ માટેનું સાહિત્ય હોય તો એ વિકલાંગ રહેવાનો છે, એ લક્ષ્યમાં રાખીને તમે આપો છો. બાળક હંમેશા બાળક નથી રહેવાનું, બાળક મોટું થઈ આવતીકાલનું નાગરિક બનવાનું છે. સાચી વાત. તો એ માટે રિસ્પોન્સિબલ પેરેન્ટ્સે થવું પડે, થવું પડે અને થવું જ પડે. કુમાર નામનું જે મેગેઝિન આવે છે એમાં શું લખેલી હતી ટેગલાઈન? કે આવતીકાલના નાગરિકો માટેનું માનસિક, કિશોરો માટેનું હતું, કુમારો માટેનું હતું એ. ને અત્યારે પણ આપણે છૂટથી વાંચીએ છીએ, એવું કંઈ નથી કે આપણને ન ગમે એવું આવે છે અથવા
કઈ બાલિશ કક્ષાનું કે બાળ સહજ કક્ષાનું આવે છે એવું નથી, પણ બાળ સાહિત્ય વિશેષ વસ્તુ છે એ આવતીકાલના નાગરિકો માટેનું. તો મા બાપે પણ એટલા જવાબદાર રહેવું જોઈએ કે મારો બાળક મોટો થઈને એન્જિનિયર થાય, બીએ થાય, મેડિકલમાં જાય, એ ઉપરાંત એક સારો નાગરિક બનવો જોઈએ, એક સેન્સિબલ માણસ થવું જોઈએ, એક સંવેદનાસભર માણસ થવું જોઈએ. એ આપણે વેપાર ધંધામાંથી થોડુંક ધ્યાન આપશું અને એવું એવું વિચારવું પડે કે બીજું જે થાય બહુ સારું કમાય કે ન કમાય, પણ મારું બાળક સારું બને એવી જ એને ભાવના હશે, એનો બાળક કમાશે ખરું અને સારો નાગરિક પણ બનશે. હવે પછી એક છેલ્લો ક્વેશ્ચન લઈએ છીએ, કારણ કે નેક્સ્ટ સેશનના જેટલા સ્પીકર્સ છે પાછળ આવી ગયા છે. છેલ્લો ક્વેશ્ચન ક્વેશ્ચન કરવા નથી માંગતી, મારી પાસે બેઠા છે ડૉક્ટર હંસારામ પ્રદીપ. એમણે હલડાની ઉપર રિસર્ચ કરી છે રાજસ્થાન અને ગુજરાતના હલડાઓ વિશે. અમે કાલે જ વાત કરી એમના વિશે અને ત્રણ પુસ્તકો પણ બહાર પાડ્યા છે. કીડી કાકી શબ્દોનો પ્રભાવ નિર્ણય પહેલાં હું મંદર કરીને મને લાગે છે કે આપણે બીજા બીજા કોઈને નહીં પણ એટલીસ્ટ એમને તો આપણે થોડીક આગળ વધારી લઈએ. હલડા માતૃ હૃદયની સૌમ્ય વિરાસત એમનું એટલું સુંદર પુસ્તક છે કે હું જે કાલે જ લતાબેન સાથે વાત કરતી હતી કે આવા ક્ષેત્રમાં ધીરજપૂર્વક આટલા વર્ષનું અને આટલું સરસ સંશોધન કરનાર હંસાબેનને સલામ છે એવી મારે કાલે હંસા લતાબેન સાથે વાત થઈ અને તમે અહીંયા છો. ખૂબ ખૂબ આનંદ, ખૂબ ખૂબ આનંદ. આવા હંસાબેનોથી આપણું ગુજરાતી સાહિત્ય રળિયાત છે. અને છેલ્લે હું એક આશા એ પણ રાખું કે અહીંયા જે બધા યુવાન લોકો બેઠા છે એ થોડું બાળ સાહિત્ય પ્રત્યે જાગૃત થાય, કંઈક નવું લખે, ગુજરાતીમાં લખે. તમને ખાસ મારી તમારું નામ ભૂલી ગઈ, હા, ખાસ ખાસ વિનંતી છે કે બાળ સાહિત્ય પ્રત્યે લોકોને વધારે જાગૃત કરો, બાળકોને, આજના બાળક. થેન્ક યુ. નેક્સ્ટ સેશન માટે થોડો સમય ઘટી રહ્યો છે તો ક્વેશ્ચન લઈ લો. આ એક લઈ લો, એક ક્વેશ્ચન લઈ લો. એ બેનનો ક્યારના કે છે? મારી પહેલા તો બધા પોતે ઇન્ફોર્મેશન એમની આપતા હતા. ફેશન બાજુમાં તમે પ્રશ્ન પૂછો બેન. પ્રશ્ન એ છે કે આજે લેખકો કરે કે આ બેન કરે કે તમે લખો બાળ સાહિત્ય, આપણે આપણા બાળકોને એમનું સાહિત્ય રચવા માટે કેટલો મોકો આપ્યો? આપણે આપણા બાળકોને કેટલું પ્રોત્સાહન આપીએ છીએ? અમારે ત્યાં અમેરિકામાં 12 વર્ષની અંદરના છોકરાઓ પોતે પોતાની બુક પબ્લિશ કરે છે. એમને જ કહો કે તમે જોડકણા બનાવો, તમારા મગજમાં જે જે વસ્તુ છે એનાથી જોડકણા, હાસ્ય કવિતા કે પોયમ્સ રચો. એવા આપણે પ્રયત્નો કેટલા કરીએ છીએ ગુજરાતી ભાષામાં? કેટલા 12 વર્ષની અંદર પુસ્તક, એ બંનેનો જે રેશિયો છે ને એ પ્રપોર્શન અહીંયા આવશે ત્યારે તમે જે પૂછો એટલી વધે વસ્તી ના એટલી વધે અહીંયા ગુજરાતી ભાષા વધારે અને ગુજરાતી ભાષા જીવાડવા માટે બાળકોને પ્રોત્સાહન આપીએ છીએ કે ગુજરાતીમાં લખો. ગુજરાતી જાણતા નથી અને બાકી બધા લોકો અંગ્રેજી એટલું જાણે છે કે અંગ્રેજીથી છપાઈ ગયા છે, બાકી આપણામાં નથી એવું નહીં નાના, કારણ કે આપણી જો ભાષા અંગ્રેજી બધે જગ્યાએ છપાઈ ગઈ છે એનું કારણ છે. આપણે ભાઈએ કહી એ તમે આ આવે છે છોટા ભીમને સાંભળ્યા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. આપણી વસ્તુને કોણ ત્યાં સુધી લઈ જવાનું છે? અનુવાદ કરીને મૂકે. હા, તો એ કારણ છે. આપણા લોકો નથી મહેનત કરતા એવું નથી. હા મેમ, બાળકોના સેશનમાં આપણે વાત વિવાદ કરતા ચર્ચા વિચારણા કરી વધારે સારું રહેશે. તો હવે નેક્સ્ટ સેશન માટેનો સમય થઈ ગયો છે. નેક્સ્ટ સેશન એ વિષય ઉપર છે કે મસ્તાની મુસ્લિમ હતી કે હિન્દુ. આપ પણ અહીંયા આવીને બેસી શકો. થેન્ક યુ સો મચ મેમ અહીંયા આવવા માટે. એક ખાસ સૂચના આપશો મને, કુકરી વર્કશોપ થઈ રહ્યો છે જે ચાલુ થઈ ચૂક્યો છે, જે મીડિયા લોન છે ત્યાં તમને કન્વર્સેશનની પાછળ મીડિયા લોન